સૌથી લાંબી અવકાશ યાત્રી કરનાર મહિલા છે કે સૌથી વધારે અવકાશ ઉપર જનાર મહિલા કોણ છે ભારતની અંદર? તો તેનું નામ છે સુનીતા વિલિયમ્સ. આ ઉપરાંત સૌથી વધી વધુ વખત અવકાશમાં ચાલવાનું કામ કરનાર પ્રથમ મહિલા છે. તેઓ અમેરિકાના નૌકાદળના અધિકારી પણ રહી ચૂક્યા છે. તેમના પિતા શ્રી દીપક પટિયા આપણા ગુજરાતના છે, એટલે ગૌરવની વાત છે. અને અહીંયા જે સંસ્થાનો એક ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવે છે, ઇન્ટરવ્યૂ એટલે કે કોઈ વ્યક્તિ છે એને એના વિશે જાણવાનું, તો એની વિશે જે શું ક્વોલિફિકેશન છે એની વાત અહીંયા સંસ્થાની કરવામાં આવી છે. એક્ટિવિટી 1 યાને કે પ્રવૃત્તિ નંબર 1 જોશું આપણે શું કહે છે. તો એમ કહે છે કે હિયર ઇઝ અ એમએનસી ઇન્ટરવ્યૂ વિથ ફેમસ એસ્ટ્રોન સુનીતા વિલિયમ્સ. અહીંયા શું કહે કે અહીં જે એનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું છે તે ફેમસ છે. લિસન ટુ યોર ટીચર. અને અહીંયા તમારે સાંભળવાનું છે કે શિક્ષક તમને અહીંયાથી જે સમજાવે તે તમારે લિસન યાને કે સાંભળો. ટીચર એટલે કે શિક્ષક, યોર એટલે કે તમારા. રીડ ઇટ વર્ક ઇન પાર્ટ્સ એન્ડ ડ્રીમ્સ. અહીંયા તેનું વર્ક એટલે કે તેને શું શું કામ કરેલી છે તેની વાત અહીંયા રજૂ કરવામાં આવી છે. તો જોશું અહીંયા આપણે. હલો મિસ સુનીતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. શું કહે છે કે હલો મિસ સુનીતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. એટલે કે અહીંયા તેને કહેવામાં આવે છે કે અમારો જે કાર્યક્રમ છે ત્યાં તમારું સ્વાગત છે. સુનીતા વિલિયમ્સ, હલો નાઇસ મીટિંગ યુ. હલો નો હલો નાઇસ એટલે કે ખૂબ જ સુંદર, તમને મીટિંગમાં મળીને મને ખૂબ જ આનંદ થયો છે. એટલે કે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિને સુનીતા વિલિયમ કહે છે કે તમને મળીને મને ખૂબ જ આનંદ થયો છે. ઇન્ટરવ્યૂ લેનાર કહે છે, ઇન્ટરવ્યૂ વેર ડુ યુ વર્ક. શું કહે છે? વેર એટલે ક્યાં, યુ એટલે તમે, વર્ક એટલે કામ, તમે ક્યાં કામ કરો છો? સુનીતા વિલિયમ્સ કહે, એટ નાસા એઝ અ ફ્લાઇટ ઇન્જિનિયર. શું કહે છે? કે નાસાની અંદર એક ફ્લાઇટ ઇન્જિનિયર એટલે કે એક ઇન્જિનિયર હું તરીકે કામ કરું છું અત્યારે. ઇન્ટરવ્યુમાં પૂછે છે, વેર વર યુ ગ્રોન. કહે છે કે વેર, તમારો જન્મ ક્યાં થયો? ગ્રોન એટલે કે જન્મ. તમારો ત્યારે સુનીતા વિલિયમ્સ કહે છે, ઓહાયો એટલે કે ઓહાયો નામનું એક શહેર છે ત્યાં મારો જન્મ થયો છે. વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ એટલે પૂછવામાં આવે છે કે તમારી જન્મ ડેટ એટલે તમારી જન્મ તારીખ કઈ છે. સુનીતા વિલિયમ્સ કહે છે, સુનીતા વિલિયમ્સ કહે છે 19 સપ્ટેમ્બર 1965. એટલે શું કહે છે? છે સુનીતા
તેને નાકથી સતાપણથી સાંભળી શકે પણ નહીં, પરંતુ તે બોલી શકે છે. એવું કોણ છે? ટેપ રેકોર્ડર કે જે રહ્યો છે એને કાન નથી, તો પણ તે બોલી શકે છે. ઇટ્સ રન નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન્સ એવી ફોર્ટીસ. શું કહે છે કે રાત હોય કે દિવસ હોય, નેવર હંમેશા માટે તે પોતાનું કામ પોતાની એક જ જગ્યા ઉપર કર્યા કરે છે. એવું કોણ છે? તો કે ક્લોક એટલે કે ઘડિયાળ છે, એ પોતાનું કામ પોતાની જગ્યા ઉપર જ કર્યા કરે છે, બીજી જગ્યા બદલે નહીં. ફોર ક્વેશ્ચન, ધીઝ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ રેસ, ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, વોટ ધીઝ. તો કે શું કહે છે કે અહીંયા કીધું છે કે મારા હાઉસથી લઈ અને લોકો છે એક જગ્યાથી બીજી જગ્યાએ ફરતા રહે છે. તો કે શું કહે છે? ટ્રેન. અહીંયા આપણે યુ ફોર ક્વેશ્ચન એનો પહેલો યુનિટ છે. યુ ફોર ક્વેશ્ચનની અંદર એક્ટિવિટી 1, 2 અને 3 આપણે જોઈ ગયા છે અને તેના આધારે થોડાક સ્પેલિંગ આપેલા છે, તે જોશું આપણે. પહેલો સ્પેલિંગ છે અવર, એવા ઘણા બધા શબ્દો આપણે લખી શકીએ છીએ. બીજું છે વેલકમ. વેલકમ એટલે